सरदार पटेले भारत में भागला समय में कहूं के कायदता ए आपणी नबलाई छे। दुश्मन सामे सपनी साथी राखो। आपणे सौ जाणीए छीए के काश्मीर मुद्दे सरकार अने नेहरू वच्चे मतभेदो हता। देशना भागला ज्यारे ब्रिटिश सरकारे सत्ता छोड़ी त्यारे लॉर्ड माउंटबेटने काश्मीरना महाराजना हिंदी संघ अथवा पाकिस्तानमांथी एकमां भले जवानी सलाह आपी हती। राजा हरिसिंहे तेमनी अवगणना करी हती। महाराजाए पाकिस्तान साथे अमुक करारो कर्या परंतु विधिवत सोडा न कर्यु जेथी पाकिस्तान गुच्छ थयु अने काश्मीर साथेनो तमाम व्यवहार अटकावी दीधो। आ समये जीवन जरूरी पुरवठो मेळवा माटे काश्मीर भारत तरफ वळ्यु અને પાકિસ્તાનને લાગ્યું કે કાશ્મીર તેમના હાથમાંથી છૂટીને ભારત પાસે સરકી જશે અને આ ભય હેઠળ પાકિસ્તાને કાશ્મીરની સરહદ ઉપર સમકલા કરાવી કરવાની શરૂઆત કરી। 23 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને મોટા પાયે હુમલો કર્યો અને તેનું સૈન્ય શ્રીનગરથી આશરે 65 કિલોમીટર દૂર સુધી પહોંચી ગયું। આ કટોકટી ભરી સ્થિતિમાં મહારાજા હરિસિંહે સરકારનું સંતુક સાધ્યું। સરદાર તો આવા કોઈ પણ અનુકરણની રાહ જોઈ રહ્યા હતા। તેમણે તાબડતોડ મેનનને વિમાનમાં જમ્મુ મોકલ્યા અને મહારાજાએ હિન્દી સંઘ સાથેના જોડાણ ખત ઉપર સહી કરી આપી અને લશ્કરી મદદની માંગણી કરી। સરદાર પટેલને આ સમાચાર મળતા જ તેમણે લોર્ડ માઉન્ટબેટન અને નેહરુ સાથે મસલત કરી હવાઈ માર્ગ લશ્કર કાશ્મીર મોકલ્યું। પાકિસ્તાની સૈન્યએ 26 ઓક્ટોબરને દિવસે શ્રીનગરમાં ઈદ ઉજવીને પોતાનો વિજય જાહેર કરવાનું પ્રમાણ કરી દીધું હતું, પરંતુ તે સાંજે જ પાકિસ્ત લશ્કરમાં ધાડા ઉતરી પડ્યા। પાકિસ્તાની સૈન્યએ પીછે હટ કરવી પડી, પરંતુ કાશ્મીર પ્રશ્ને બંને દેશના ગવર્નર જનરલો તથા બે વડાપ્રધાનો વિશે કોઈ સમજૂતી થઈ શકી નહીં। બંને સરકારોએ કોઈ પણ નિર્ણય લેતા પહેલા સામેવાળા લશ્કરને પાછું ખેંચવાની માંગણી કરી, પરંતુ બંનેની હઠના કારણે ત્યાં પણ કોઈ નિર્ણય થઈ શક્યો નહીં। લોર્ડ માઉન્ટબેટને બ્રિટિશ વડાપ્રધાનને અંગત મધ્યસ્થી માટે પ્રયાસ કરવા વિનંતી કરી, પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સંયુક્ત સંઘમાં શરણે જવા સૂચવ્યું। અંતે લોર્ડ માઉન્ટબેટનની સલાહથી હિન્દ સરકારે સંયુક્ત રાષ્ટ્રસંઘ પાસે કાશ્મીરનો પ્રશ્ન રજૂ કરવાનો નિર્ણય કર્યો। આ ઝઘડો બહારની સંસ્થા સમક્ષ લઈ જવાના નિર્ણયથી ગાંધીજી ખુશ ન હતા। તેમણે ચેતવણી આપી હતી કે એથી કેવળ વાંદરાનો ન્યાય જ મળશે।